અને જે અમારા સ્ટાર પ્રચારક હોય છે એ સિવાયના પણ જે નેતાઓ છે સ્ટાર પ્રચારકમાં ફેર એટલો હોય છે કે એનો જે ખર્ચ હોય પાર્ટીમાં ગણાય બાકી અમારા તમામ પ્રદેશ થી રાષ્ટ્રીય લેવલ થી માંડીને ગ્રામ્ય સ્તર સુધીના અમારા બધા કાર્યકર્તાઓ સમજી શકું છું અંદર કંઈક હોય તમારે બોલવું કંઈક અલગ પડે પરંતુ અત્યારે અપડેટ ઓકે આશીષભાઈ અત્યારે અપડેટ આવી રહ્યું છે વોર્ડ નંબર 7 રાજકોટની વાત કરી રહ્યા છે વોર્ડ નંબર 7 માં મતદાન અટક્યું છે બાવજી રાજ કન્યા શાળામાં મતદાન અટક્યું છે તો ક્રમ નંબર 11 ની સ્વીચ બંધ થઈ છે સ્વીચ બંધ થતાં મતદાન અટકી ગયું છે કોંગ્રેસ ઉમેદવારે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે અને અંગે અપડેટ મેળવીશું સંવાદદાતા હરીન આપણી સાથે જોડાઈ ગયા છે જી હરીન મતદાન અટક્યું છે ક્યારે શરૂ થશે શું અપડેટ સંધ્યા વોર્ડ નંબર 7 ની વાત છે ને રાજકોટના વોર્ડ નંબર 7 માં જે બાવજી રાજ કન્યા સ્કૂલ છે ત્યાં મતદાન થોડી વાર પહેલા અટક્યું હતું ક્રમ નંબર 11 ની જે સ્વીચ બંધ થઈ છે અને તેને જ કારણે આ મતદાન છે તે રોકવું પડ્યું હતું કોંગ્રેસના ઉમેદવાર જે રણજીત મુંજવા છે તેણે ચૂંટણી અધિકારીને જાણ કરી હતી નવા ઈવીએમ મશીન સાથે ચૂંટણી અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ચૂક્યા હતા અને ફરીથી મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે કોંગ્રેસના ઉમેદવાર રણજીત મુંજવાનો જે ક્રમાંક નંબર 11 છે તે જ બટન છે તે બંધ થઈ જતા સમસ્યા સર્જાઈ હતી ને જ્યારે ચૂંટણી અધિકારીને જાણ થઈ હતી ત્યારે તાત્કાલિક સ્ટાફ સાથે અને નવા ઈવીએમ સાથે તે મતદાન સ્થળ પર પહોંચી અને જે સમસ્યા હતી તેનું નિરાકરણ કર્યું હતું જી જી હરીન કેટલું મતદાન આ વખતે સૌથી વધુ મતદાન અત્યારે જો મહાનગરોમાં જોઈએ તો રાજકોટમાં સૌથી વધુ મતદાન જોવા મળી રહ્યું છે બિલકુલ જે રીતના વાત કરવામાં આવે તો વહેલી સવારથી એટલે કે 7 વાગ્યાથી લોકો છે તે લાઈનમાં ઉભી ચૂક્યા હતા અને ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં જે રીતના મતદાન થઈ રહ્યું છે લાંબી લાંબી લાઈનો સવારથી જ જોવા મળી હતી વયોવૃદ્ધ લોકો હોય કે જે 18 વર્ષ છે એટલે કે યુવા મતદાર હોય તમામ જે મતદારો છે તે વહેલી સવારથી વહેલા સવારે મતદાન કર્યું હતું અત્યારે થોડી પાકી હાજરીઓ અલગ અલગ મતદાન મથકોમાં જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો 11 વાગ્યા સુધીમાં સંધ્યા રાજકોટમાં 70% મતદાન છે તે નોંધાયું હતું પરંતુ હવે એવું પણ આપણે માની શકાય છે કે છેલ્લી કલાકોમાં પણ ફરીથી મતદાન વધે તેવી શક્યતાઓ છે દેખાઈ રહી છે કેમ કે થોડી ગરમી પણ પડી રહી છે મતદારો વહેલી સવારે મતદાન કરી ચૂક્યા છે અત્યારનો થોડો સમય છે ધીમું મતદાન ચાલી રહ્યું છે પરંતુ આપણે કદાચ એવું માની શકીએ કે હજી છેલ્લી ઘડીઓ છે છેલ્લા કલાકો છે ત્યારે કદાચ મતદાન ની ટકાવારી છે તે વધી શકે જી તો એનું એક કારણ એવું કયું સામે આવી રહ્યું છે રાજકોટમાં આટલું મતદાન થવા પાછળનું કારણ શું લાગે છે સંધ્યા જે રીતના વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને આમાં જે સ્થાનિક ઉમેદવારો જોવાતા હોય છે સ્થાનિક સમસ્યાઓ જોવાતી હોય છે ઘણા બધા મુદ્દાઓ એવા હોય છે કે જેને ધ્યાનમાં રાખી અને લોકો મતદાન કરતા હોય છે ખાસ કરીને આપણે એ પણ એક નોંધ લઈ શકાય કે જે મધ્યમ વર્ગીય વિસ્તાર હોય છે અથવા તો 50 વિસ્તાર હોય છે જે સ્લમ વિસ્તારો હોય છે ત્યાં મતદારની સંખ્યા કદાચ વધે સૌથી વધુ હોઈ શકે અને સૌથી ઓછી પણ હોઈ શકે છે આ લોકો છે તે સ્થાનિક ઉમેદવારો સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં ચોક્કસ લેતા હોય છે જે અન્ય વિસ્તાર હોય છે પોસ્ટ વિસ્તાર હોય છે ત્યાં પણ વહેલી સવારે મતદાન બિલકુલ લાંબી ત્યાં પણ લાઈનો જોવા મળી હતી જોકે અત્યારે થોડું ધીમું મતદાન છે પરંતુ રાજકોટમાં વધુ મતદાન થયું છે જી 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 હરીન આપ અમારી સાથે જોડાયેલા રહેશો અને એક ખબર આવી રહી છે રાજકોટ થી આપના કાર્યકર પર હુમલો થયો છે લક્ષ્મીનગર મેઇન રોડ પર કાર્યકર પર હુમલો થયો છે આપના કાર્યાલયમાં તોડફોડની પણ આ ચર્ચા છે આ અંગે શું અપડેટ બિલકુલ જે રીતના વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીનું જે કાર્યાલય હતું ત્યાં ટૂંકમાં જે મતદાન મથકની બાજુમાં તેમણે બનાવ્યું હતું ત્યાં ટેબલ તોડી નાખવાની વાત આવી હતી અને મામલો બીતક્યો હતો લક્ષ્મીનગર મેઇન રોડ ઉપર આ ઘટના છે ને આપના કાર્યકરો આમ આદમીના કાર્યકરો પોતાના ઉપર હુમલો થયો એ તેવા આક્ષેપો પણ લગાવી રહ્યા છે તેમના કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેવો આરોપ છે જે ભાજપના જે કાર્યકરો છે તેના દ્વારા હુમલો કર્યો હોવાના આક્ષેપો છે જોકે એસીપી કક્ષાના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ચૂક્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ભાજપના આગેવાન નીતિનભાઈ ભારદ્વાજને પણ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા ખાસ કરીને બીજી વાત કરવામાં આવે તો જે રીતના બંને વચ્ચે એટલે કે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે જે માથાકૂટ થવાના આક્ષેપો કરવામાં આવી રહ્યો હતો સમગ્ર મામલો છે ત્યાં પોલીસ પહોંચી ચૂકી હતી અને મામલો ઝાડે પાડવાના પણ પ્રયત્નો કર્યા હતા અને કદાચ જો સમાધાન ન થાય તો આના ઉપર પોલીસ ફરિયાદ પણ થઈ શકે તેવી પણ ચર્ચાઓ છે અત્યારે ત્યાં ચર્ચાઈ રહી છે જી 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 કેટલા કાર્યકરો પર હુમલો છે દ્રશ્યો અમે બતાવી રહ્યા છે